જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું અખાત્રીજની સાંજે કરવાનો ઉપાય. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તિથિ એટલે અખાત્રીજ. આ દિવસ એટલે વર્ષનો સૌથી ભાગ્યશાળી દિવસ માનવામાં આવે છે. આ દિવસને સર્વસિદ્ધિ આપનાર દિવસ ગણવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી. આ દિવસે જે કોઈ કાર્ય કરો તે અવિનાશી બની જાય છે, એટલે કે તેનો ક્યારેય નાશ નથી થતો. આથી આ દિવસે દાન પુણ્ય, પૂજા પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, વિષ્ણુ ચાલીસા વગેરે કરવા, ગરીબ ભૂખ્યાઓને ભોજન, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, જેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરવાના ઘણા બધા એવા ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા છે, પરંતુ એક એવો ઉપાય જે કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે, ખૂબ જ સહેલો આ ઉપાય, સહુ કોઈ કરી શકે તેવો સરળ છે. તેમજ આ સિદ્ધ ઉપાય કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. દરેક વ્યક્તિએ ખૂબ જ સરળ આ ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ ઉપાય કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે. ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આજના દિવસે મા લક્ષ્મીની કૃપાથી જે પ્રાપ્ત થાય છે તે અક્ષય થઈ જાય છે, જે જીવનભર આપની સાથે રહે છે. આ ઉપાય શાસ્ત્રમાં વર્ણવેલો છે. મિત્રો, આ ઉપાય છે આજના દિવસે સાંજના સમયે તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો. આમ તો નિત્ય સાંજે તુલસી ક્યારે દીવો કરતા જ હોઈએ છીએ, પરંતુ આજના દિવસે શાસ્ત્રોમાં વર્ણેલ વિધિથી દીવો કરવાનું વિધાન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંધ્યા સમયે તુલસી ક્યારે અક્ષતની ઢગલી કરવી અથવા શુભ સ્વસ્તિક કરી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આ મંત્રનો 11-21 કે શક્તિ મુજબ જપ કરવા. ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને તમારી મનોકામના પ્રગટ કરવી. ઘરની સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય માટે પ્રાર્થના. ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આજના દિવસે કરેલી પ્રાર્થના, પૂજા, મંત્રનું ફળ અવિનાશી પ્રાપ્ત થાય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે. આથી આજના દિવસે સંધ્યા સમયે દીવાનો આ ઉપાય જરૂરથી કરજો. આ સિદ્ધ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે. તો મિત્રો, અખાત્રીજના દિવસે કરવાનો આ સિદ્ધ ઉપાય, જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે, તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.